હોય જેમ કે અત્યારે આપણી પાસે માધ્યમ છે ને માધ્યમ દ્વારા આપણે વાતચીત કરી રહ્યા છો એક પ્રકારની સામાજિક આંતરક્રિયા છે એની અંદર માત્ર ક્રિયા જ ના હોય પણ સામે પક્ષે પ્રતિક્રિયા પણ હોય એટલે આપણે આ વ્યાખ્યાનની અંદર એક નિશ્ચિત સમયગાળો રાખવામાં આવ્યો છે પ્રશ્નો જવાબનો તમે માત્ર વ્યાખ્યાન સાંભળો જેવું નહીં પણ વ્યાખ્યાન સાંભળીને તમે પ્રશ્નો પણ પૂછો તો ક્રિયાની સાથે આંતરક્રિયા પણ હોય છે તમને તમને જે સમજાવવામાં આવે છે તમારા સુધી પહોંચ્યું છે ખરું એ આખી બાબતની જાણકારી સમજ મેળવવા માટેનો એક પ્રયાસ એટલે પ્રશ્નોત્તરી અને આ જ્યારે પ્રશ્નોત્તરી આવતી હોય અથવા તો તમે તમારી વાત મૂકવાનો પ્રયાસ કરો ઘણા બધા અધ્યાપક મિત્રો પણ તમે તમારી સાથે આ વ્યાખ્યાનને માણી રહ્યા છે એમને પણ સામાજિક આંતરક્રિયાની અંદર કેટલીક વાતો મૂકવી છે અને એ આ બાયસેગના સ્ટુડિયોની અંદર ફોન કરીને પોતાની વાત મૂકે રજૂ કરે ઉમેરો કરે તો એ આખી વાત સામાજિક આંતરક્રિયા સાથે જોડી શકાય એટલે મિત્રો સામાજિક આંતરક્રિયા એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે હોય પરંતુ એની અંદર કોઈ ચોક્કસ પ્રકારનું માધ્યમ જોડાયેલું હોય અને ક્રિયા અને પ્રતિક્રિયા બંને જ્યાં જોડાયેલી હોય એને આપણે સામાજિક આંતરક્રિયા કહીએ છીએ એટલે જ્યારે બે પક્ષ આંતરિક કે બાહ્ય વર્તણૂકને પ્રભાવિત કરે એને આપણે સામાજિક આંતરક્રિયા કહીએ એટલે આંતરિક વર્તણૂક આપણી હોય એ આંતરિક વર્તણૂક બદલાવવી જોઈએ અથવા તો બાહ્ય વર્તણૂક બદલાવવી જોઈએ આવો એક વિચાર આપે આવી એક અભિવ્યક્તિ તમારા સુધી પહોંચાડે એને પણ આપણે સામાજિક આંતરક્રિયા તરીકે ઓળખાવી શકીએ સામાજિક આંતરક્રિયાને આપણે વિસ્તૃત રીતે સમજવી હોય તો એવું કહી શકાય કે સામાજિક આંતરક્રિયા બે પ્રકારની હોય એક એક માર્ગી અને બીજી દ્વિમાર્ગી મિત્રો થોડા વર્ષો પહેલાં તમે જોયું હશે કે મોબાઈલ પહેલાં પેજર આવ્યા એટલે એક પેજિંગ કંપની હોય એ પેજિંગ કંપનીમાં તમે ફોન કરો એટલે આજે જે આપણે એસએમએસ મોકલીએ છીએ એને એસએમએસ સામેનો માણસ વાંચે અને એને પ્રતિભાવ આપે પણ પેજિંગ કંપની વખતે એવું નહોતું તમને સીધે સીધો મેસેજ મળતો અને મેસેજ પહોંચે તો આ આખો જે મેસેજ પહોંચાડવાની પેજી પેજર વ્યવસ્થાની અંદર જે સવલત હતી એ સવલતને આપણે એક માર્ગી વન વે કોમ્યુનિકેશન કહીએ માનો કે મારે તમને ફોન કરી અને પેજિંગ કંપનીને હું સંદેશો આપું કે ફલાણાભાઈને તાત્કાલિક કોલેજ મોકલો અથવા તો આજે કોલેજ આવવું જરૂરી છે કારણ કે તમારે એનરોલમેન્ટ ફોર્મ ભરવાનું છે હવે આ મેસેજ તો પેજિંગ કંપનીને મેં મોકલી આપ્યો એ પેજિંગ કંપનીને જે મેસેજ મળ્યો છે એ મેસેજ તમને મોકલી પણ આપ્યો છે પણ તમે કોલેજમાં આવતા નથી કદાચ કોલેજમાં આવતા નથી તમને મેસેજ પણ મળ્યો છે તો મેસેજ મળ્યો છે એ બાબતની મને જાણકારી મળતી નથી એટલે વન વે કોમ્યુનિકેશન કહેવાય હું તો કોમ્યુનિકેટ કરું છું પણ મેં જે કોમ્યુનિકેટ કર્યું છે એ તમારા સુધી પહોંચે છે કે કેમ એની મને જાણકારી મળતી નથી એ આખી વાત એક માર્ગી પદ્ધતિ કહેવાય હવે જ્યારે એક માર્ગી પદ્ધતિની અંદર સામાજિક આંતરક્રિયાને સમજવી હોય ત્યારે કઈ રીતે હોય તો કે એક માર્ગી પદ્ધતિની અંદર સામાજિક આંતરક્રિયા ત્રણ બાબતમાં વહેંચી શકાય એક કોઈક સૂચન આવે જેમ કે કોઈકે વાત કરી છે ને એ તમને બહુ સારું લાગ્યું એ સૂચન સારું લાગ્યું અને તમે કોઈપણ પ્રકારના વિચાર વગર એ કામને પ્રયોજો તો એ સામાજિક આંતરક્રિયા છે પણ સૂચન સાથેની સામાજિક આંતરક્રિયા નંબર બે તમે ઘણી બધી વસ્તુઓ જોતા હોય અને એ જો વસ્તુ જોતા હો માનો કે આપણી જે ફેશન જે છે ફેડ ફેશન અને ગેલછા એ સાયકોલોજી કહેતું હોય છે ફેશન જુદા જુદા સમયે બદલાતી રહે છે પણ ફેશનો બદલાતી રહે છે એનું મૂળ કારણ શું તો કે મૂળ કારણ રૂપેરી પડદાઓ જે રિયલ લાઇફની અંદર તમે જોતા હો છો એક પડદાઓ પર એક નાયક આવતો હોય એક એંગરી યંગમેન આવતો હોય અને સમાજને બદલવાની જે વાત કરતો હોય અથવા તો સમાજના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉકેલવાની જે વાત કરતો હોય એ પ્રશ્નોને ઉકેલવાની જે વાત તમારા સુધી પહોંચતી હોય આમ તો વન વે કોમ્યુનિકેશન જ થયું પરંતુ એ જે હીરો છે એનું પાત્ર છે હિરોઈન પણ હોય એ નાયક અને નાયિકામાંથી તમે કોઈ વસ્તુ મેળવો એ તમારા ફેશન રૂપે તમારા વસ્ત્ર પરિધાનમાં પણ આવે પણ વસ્ત્ર પરિધાન એ સામાજિક પરિવર્તન નથી પરંતુ કેટલીક બાબતો એવી છે કે સમાજને ઈચ્છિત દિશામાં વાળવાનો પ્રયાસ એ એ ફિલ્મમાં જોવામાં આવે તો એ ફિલ્મની અંદરની જે વાત છે એ તમે અનુકરણ કરો આંધળું અનુકરણ પણ એમાં હોઈ શકે એટલે ફિલ્મની વાત જો સામાજિક વિકાસની વાત સાથે જોડાયેલી હોય એટલે સારી બાબત સાથે જોડાયેલી હોય તો પણ તમે અનુકરણ કરો અને કેટલીક બાબતો ફિલ્મની અંદર એવી પણ હોય કે જેને તમારે અનુકરણ ન કરવાનું હોય પણ અનુકરણ કર્યું હોય જેમ કે બેંક રોબરીનું કોઈક પિક્ચર હોય અને કોઈક યુવાનો જોતા હોય ને એની અંદરથી પદાર્થ પાટલે કે બેંકને જો લૂંટવી હોય તો આ પિક્ચરમાં કર્યું હતું એ પ્રમાણે કરવું જોઈએ અને પોલીસના હાથમાં જ્યારે એ પકડાતા હોય છે ત્યારે બેંક લૂંટની આ પ્રેરણા ક્યાંથી મેળવી એની જ્યારે વાત આવતી હોય છે તો મોડસ ઓપરેન્ડીમાં એમણે એક આ પિક્ચર જોયું હોય છે અને પિક્ચરમાંથી આખો પાઠ એમણે ચોરી કરવાનો લીધો હોય છે એવું પણ જોવા મળે છે એટલે આ પ્રકારનું અનુકરણ તો અનુકરણ જુદા જુદા પ્રકારના હોય સમાજને ઈચ્છિત દિશામાં પરિવર્તનની દિશામાં આગળ લઈ જવા માટેનો પ્રયાસ પણ હોય અથવા તો સમાજની અંદર કેટલીક નિંદિત બાબતો પણ લોકો કરતા હોય તો સામાજિક આંતરક્રિયાની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે અનુકરણની અંદર આ બાબત પણ જોવા મળે છે સામાજિક આંતરક્રિયાની અંદર ત્રીજી બાબત એક માર્ગીય સામાજિક આંતરિક આંતરક્રિયાની અંદર ત્રીજી બાબત એટલે કે સહાનુભૂતિ મિત્રો ઘણા બધા લોકો હોય છે એ લોકો પોતાના સુખ અને દુઃખ બીજા સમક્ષ વહેંચતા હોય છે જ્યારે કોઈ દુઃખ વહેંચતું હોય ત્યારે એ દુઃખની અનુભૂતિ થાય અને એ અનુભૂતિને આધારે તમે એના પ્રત્યે સહાનુભૂતિવાળું વર્તન કરો એ સહાનુભૂતિ એ સામાજિક આંતરક્રિયાનો એક ભાગ છે તો આ સહાનુભૂતિ લાગણીની દ્રષ્ટિએ સુખની પણ હોય સુખની અનુભૂતિ હોય સુખની સહાનુભૂતિ હોય તો દુઃખની પણ સહાનુભૂતિ હોય એટલે સુખ અને દુઃખની અંદર જ્યારે સામેની વ્યક્તિ કે સામેના જૂથ સાથે તમે જોડાઓ તો એ આખી સામાજિક આંતરક્રિયા બને છે પણ એ સહાનુભૂતિ સાથે જોડાયેલી હોય છે સામાજિક આંતરક્રિયાનો એક બીજો ભાગ એટલે કે દ્વિમાર્ગી પદ્ધતિ આપણે વન વે કોમ્યુનિકેશનમાં પેજરનો દાખલો જોયો ટુ વે કોમ્યુનિકેશનમાં તમારે કોઈની સાથે વાત કરવી પ્રત્યક્ષ રીતે તમારી સમક્ષ ન પણ હોય પરંતુ તમારે એની સાથે વાત કરવી હોય તો આજના જમાનામાં આપણી પાસે મોબાઈલ છે ટેલિફોન છે આ મોબાઈલ અને ટેલિફોનના દ્વારા તમે એનો સંપર્ક સાધો તો એ ટુ વે કોમ્યુનિકેશન છે પણ જ્યારે સોશિયલ ઇન્ટરેક્શનમાં આ આખી બાબત આપણે જોઈએ તો સામાજિક આંતરક્રિયા કઈ કહી શકાય અથવા તો સામાજિક આંતરક્રિયાને આપણે દ્વિમાર્ગી આંતરક્રિયા તરીકે ઓળખાવતા હોઈએ ત્યારે સામાજિક આંતરક્રિયા આ દ્વિમાર્ગી ઓળખાણમાં કેવી રીતે બતાવી શકાય તો કે સૌથી પહેલો કોઈ પણ સમાજ હોય અને એની અંદર જ્યારે સામાજિક ક્રિયા હોય તો આંતરક્રિયા પણ સ્વાભાવિક હોય જ તે સામાજિક આંતરક્રિયાની અંદર સહકાર સ્પર્ધા અને સંઘર્ષ એ ખૂબ જ મુખ્ય બાબત છે સહકાર સ્પર્ધા અને સંઘર્ષ દ્વિમાર્ગીય સામાજિક આંતરક્રિયાનો મુખ્ય ભાગ છે આપણે સહકાર જોઈએ મિત્રો જ્યારે સહકારની વાત કરતા હોઈએ ત્યારે બે ચોર ભેગા થઈને ચોરી કરે અને સહકાર ન કહેવાય પરંતુ જ્યારે સમાજ જીવનમાં આપણે જોતા હોય છે તો વિના સહકાર નહીં ઉદ્ધાર એવી આપણે એક કહેવત પણ જાણતા હોઈએ છીએ એક કીડી એક કિલોગ્રામનો કોઈક પદાર્થ પડ્યો હોય તો એને ઊંચકી ન શકે એને ખેંચી ન જઈ શકે પણ કીડીઓનું ટોળું ભેગું થઈને એ એક કિલો હોય કે બે કિલો હોય એને ખેંચી જઈ શકે પોતાના ભાર કરતાં એક હજાર ગણો ભાર હોય તો પણ એ ખેંચી શકે છે વહન કરી શકે છે આ મૂળભૂત રીતે સહકારની બાબત આવે છે સહકારની અંદર પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારે તમે સહકાર મેળવી અને કામ કરી શકો એટલે કે ભૌતિક નિકટતા તો જરૂરી છે જ તે જો સામે પ્રત્યક્ષ અથવા તો અપ્રત્યક્ષ રીતે તમારી સાથે વ્યક્તિ જોડાયેલી ન હોય તો સામાજિક આંતરક્રિયા કરી શકો નહીં એટલે સહકારનું તત્વ સામાજિક આંતરક્રિયાનું બહુ મુખ્ય તત્વ છે તો એવી જ રીતે આપણે બીજી બાબત જોઈએ તો સ્પર્ધા સામાજિક આંતરક્રિયા માટે સ્પર્ધા પણ એટલી જ મહત્વની છે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમુદાય કોઈ પણ જૂથ કોઈ પણ સમાજ ચોક્કસ પ્રકારની સ્પર્ધા કરી અને ધ્યેય પ્રાપ્તિનો પ્રયાસ કરી શકે આ ધ્યેય પ્રાપ્તિના પ્રયાસની અંદર જરૂરી એવું પણ હોય કે ઈર્ષાનું તત્વ પણ હોય ઈર્ષા દ્વારા પણ તમે તમારી ધ્યેય પ્રાપ્તિ કરી શકો માનો કે આપણે પડોશ જૂથના સંબંધો જોઈએ તો બે બાળકો હોય એ બંને બાળકો વચ્ચે એમના મા બાપ એક જ ધોરણમાં ભણતા હોય એક જ સ્કૂલમાં ભણતા હોય અથવા તો ન પણ ભણતા હોય પરંતુ એ બંને વચ્ચેની કમ્પેરિઝન થતી હોય છે આ કમ્પેરિઝન છે એ એક સ્પર્ધાનું તત્વ લઈ આવતું હોય છે ઈર્ષાનું તત્વ લઈ આવતું હોય છે એને એના કારણે સામાજિક આંતરક્રિયા થતી હોય છે તો ત્રીજી બાબત સામાજિક આંતરક્રિયામાં જોડાયેલી છે દ્વિમાર્ગી સામાજિક આંતરક્રિયામાં જોડાયેલી છે એ છે સંઘર્ષ મિત્રો જ્યારે આપણે સમાજની વાત કરતા હોઈએ તો વાદ વિવાદ અને સંવાદ એવી વાત આવતી હોય છે પણ જ્યારે દ્વિમાર્ગી સામાજિક આંતરક્રિયાની વાત કરતા હોઈએ છીએ ત્યારે સહકાર સ્પર્ધા અને સંઘર્ષ સંઘર્ષ પણ આંતરક્રિયા માટે ખૂબ જ જરૂરી બાબત ગણવામાં આવી છે એટલે કે એક છેડો હોય એનાથી તદ્દન જુદા છેડાની વાત એટલે સંઘર્ષ અને આ સંઘર્ષ એટલે એવી બાબત છે કે તમે જે માનતા હો એનાથી તદ્દન ઉલટા પ્રકારની માન્યતા હોય અને એ ઉલટા પ્રકારની માન્યતા કે પોતાનું મૂલ્ય છે એ મૂલ્યને સમજાવવાનો પ્રયાસ કરે અને એને આધારે બંને વચ્ચે જે પ્રકારનો સંઘર્ષ થતો હોય એ એક સામાજિક આંતરક્રિયાનો ભાગ છે આની અંદર પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બે બે જૂથો જોડાયેલા હોય બે વ્યક્તિઓ પણ જોડાયેલી હોય અથવા વ્યક્તિઓથી વધુ વ્યક્તિઓ પણ જોડાયેલી હોય એવું બની શકે અને એની અંદર જ્યારે સંઘર્ષની મંડાણ થતા હોય છે ત્યારે એક એક જૂથના લોકો છે એ બીજા જૂથનો પ્રતિકાર પણ કરતા હોય એવું બની શકે મિત્રો આ રીતે આપણે સામાજિક આંતરક્રિયાને સમજાવી શકીએ આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે તમારે જો આજે મેં તમારા સમક્ષ જે બાબતો મૂકી છે એ મૂકવા મૂકેલી વાતોને તમારે પૂછવી હોય મૂળભૂત ખ્યાલોને તમારે વધુ વિસ્તૃત રીતે સમજવા હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો પ્રશ્ન પૂછવાનો સમય શરૂ થઈ ગયો છે મિત્રો આપણે આગળ તો વધતા જ રહીશું પરંતુ જ્યારે આપણે સામાજિક ક્રિયાની વાત કરતા હોઈએ ત્યારે બીજી કેટલીક બાબતો પણ આપણે ચોક્કસ સમજવી પડે કઈ રીતે સમજવી તો આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે આપણે બે બાબતો જોઈએ દરજ્જો અને ભૂમિકા મિત્રો જ્યારે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે દરજ્જો અને ભૂમિકા આપણે સમજવાના હોય ત્યારે કેટલીક બાબતો સ્પષ્ટ કરવી પડે માનવી જુદા જુદા સમૂહોમાં રહેતો હોય છે અને જે સમૂહમાં રહેતો હોય જે સમુદાયનો સભ્ય હોય એ સમુદાય કૌટુંબિક કક્ષાનું હોય સમુદાય કુટુંબનું જૂથ હોય જ્ઞાતિનું જૂથ હોય તો એને જન્મના આધારે પણ દરજ્જો મળતો હોય છે અને આ દરજ્જો જે છે એ એક પ્રકારનું નિશ્ચિત સ્થાન સમાજમાં કે સમુદાયમાં સાબિત કરી આપે છે સમાજ એને માન્ય પણ કરે છે સમાજ એને ટેકો પણ આપે છે અને સમાજનું એ વ્યક્તિ એક સમા સામાજિક સ્થાન જે ધરાવતું હોય છે એને આધારે પ્રતિનિધિત્વ પણ કરતો હોય છે રાલ્ફ લિન્ટન આ રીતે સમાજની અંદર જે દરજ્જો છે એ દરજ્જાને બે ભાગમાં વહેંચે છે રાલ્ફ લિન્ટન નામના સમાજશાસ્ત્રી એમ કહે છે કે સમાજશાસ્ત્રની અંદર દરજ્જો છે સ્ટેટસ એ સ્ટેટસ બે પ્રકારે મળે એક અર્પિત દરજ્જો અને બીજો અરજ્જિત દરજ્જો એટલે કે મેળવેલો દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો હવે જ્યારે આપણે મેળવેલો દરજ્જો એવું કહેતા હોઈએ તો આ દરજ્જો કઈ રીતે મળે તો કે જન્મથી મળે આપોઆપ મળે એની અંદર કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરવાનો રહેતો નથી તમે જે કુટુંબમાં જન્મો એ કુટુંબની જે જ્ઞાતિ હોય એ જ્ઞાતિ એ તમારો દરજ્જો બને માનો કે તમે એક પુરુષ તરીકે જન્મ્યા છો તો એક પુરુષનો દરજ્જો અને તમે એક સ્ત્રી તરીકે જન્મ્યા છો તો સ્ત્રી તરીકેનો દરજ્જો એટલે ચોક્કસ પ્રકારના રક્ત સંબંધો તમે જે દરજ્જામાં જન્મ લીધો છે એ તમે જે કુટુંબમાં જન્મ લીધો છે એને આધારે તમને દરજ્જો મળે જ્ઞાતિ વ્યવસ્થાની જે ઓળખ છે એટલે એક ચોક્કસ પ્રકારના કિનશીપ રિલેશનની અંદર જે તમારા સંબંધો છે એ સંબંધોને આધારે તમારી જ્ઞાતિ વ્યવસ્થાનો દરજ્જો હોય આવી જ રીતે તમને લિંગના આધારે દરજ્જો મળે સ્ત્રી છો કે પુરુષ છો આગળ જતાં આ દરજ્જો જુદી જુદી રીતે ડેવલપ પણ થાય અને જે દરજ્જો તમે અત્યારે પ્રાપ્ત કરેલો છે એ દરજ્જાની અંદર બીજો દરજ્જો પણ વધતો જાય જેમ કે એક બાળક તરીકે જન્મ લીધો એક કુટુંબમાં તો ત્યારે તમારો દરજ્જો છે કુટુંબના સૌથી નાના બાળક તરીકેનો તમારા જન્મ પછી કોઈક બીજા બાળકનું ઘરમાં આગમન થયું તો તમારો દરજ્જો બદલાય જે નાનું બાળક છે એનાથી મોટો મોટો ભાઈ પણ હોય કે મોટી બેન પણ હોય આ દરજ્જો જેમ જેમ ઉંમર વધતી જાય તમારા કાકા કુટુંબમાં હોય તો કાકાના લગ્ન થાય તો કાકાના જે પત્ની છે એ ઘરમાં આવે કાકી તરીકે આવે તો તમારે જે સંબંધ છે એ સંબંધ જે દરજ્જાની દ્રષ્ટિએ જોવાનું હોય તો દરજ્જાની અંદર બદલાવ આવે એટલે દરજ્જો તમે પ્રાથમિક સ્કૂલમાં ભણવા જાઓ છો તો પ્રાથમિક શાળાના વિદ્યાર્થી તરીકેનો દરજ્જો માધ્યમિક શાળાના વિદ્યાર્થી તરીકે દરજ્જો તમે એક સોસાયટીની અંદર રહો છો તો એ સોસાયટી જે હાઉસિંગ કોલોની છે એ કોલોનીના સંબંધોની અંદર જે સામાજિક સંબંધો નિર્માયા હોય છે એ એ સંબંધો જે મુકાયા હોય છે એ સંબંધોનો પણ દરજ્જો એટલે સામાજિક સંબંધોની અંદર મેળવેલો દરજ્જો છે એ ત્રણ બાબત સાથે સીધે સીધો સંકળાયેલો છે જન્મથી તમે જે દરજ્જો મેળવી શકો એ દરજ્જો લિંગ ઉંમર અને રક્ત સંબંધના આધાર સાથે ઘડાતો હોય છે અથવા તો મેળવાતો હોય છે લિન્ટન જે બીજા દરજ્જાની વાત કરે છે દરજ્જાઓ પૈકીના એ દરજ્જો છે પ્રાપ્ત દરજ્જો સ્વપ્રયત્નોથી તમે જે કંઈ મેળવો અને જે મેળવો એ એક ચોક્કસ પ્રકારનું નિશ્ચિત સ્થાન હોય નિશ્ચિત દરજ્જો હોય એને પ્રાપ્ત દરજ્જો આપણે કહીએ છીએ જ્યારે આપણે શિક્ષ ઉચ્ચ શિક્ષણ મેળવીએ શિક્ષણ મેળવીએ અને એ શિક્ષણના આધારે તમે કોઈપણ પ્રકારની નોકરી અથવા તો વ્યવસાય તરીકે કામ કરવાનું સ્વીકારો અથવા તો કામ કરવા માટે પસંદ થાવ તો એ તમારો દરજ્જો છે એ પ્રાપ્ત પ્રકારનો દરજ્જો છે પ્રાપ્ત દરજ્જો આપણે એક ઉદાહરણ તરીકે સમજવું હોય તો એવી રીતે સમજી શકાય કે યુપીએસસી અથવા તો ની પરીક્ષા આવે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતાના ભાવિને જોડતા હોય છે અને એક ભવિષ્યના નિર્માણ માટે એ પરીક્ષાઓ આપતા હોય આ પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થી એક સ્પર્ધક તરીકે પાસ થયો અને એ આઈએ સિલેક્ટ થયો તો એને જન્મથી મળતો દરજ્જો એક ચોક્કસ જ્ઞાતિનો છે એ ચોક્કસ સમુદાયનો છે ગ્રામ સમુદાયનો છે એની ચોક્કસ આઈડેન્ટિટી છે લિંગને આધારે કે આ પુરુષ છે કે સ્ત્રી છે એની ઉંમરની સાથે પણ આ બધું જોડાયેલું છે આ પ્રાપ્ત દરજ્જો અને એ જ્યારે અરજીત દરજ્જો એણે મેળવેલો હોય છે અરજીત દરજ્જો મેળવવાનો જે પ્રયાસ કરતો હોય છે અને એ આઈએસની પરીક્ષામાં પાસ થાય છે તો એનો એક દરજ્જો વ્યવસાયિક દરજ્જો કલેક્ટર તરીકે એ સ્થાપિત થાય તો કલેક્ટર તરીકેનો જે દરજ્જો છે એ એણે મેળવેલો દરજ્જો છે અને આ મેળવેલો દરજ્જો હવે લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર દરેક માટે એક ખુલ્લાપણું છે ઓપનનેસ છે જ્ઞાતિ કે ધર્મની દૃષ્ટિએ તમે કોઈ પણ દરજ્જો મેળવેલો હોય પ્રાપ્ત કરેલો હોય પણ તમે તમારો દરજ્જો બદલી શકો છો મિત્રો આ દરજ્જો બદલાવવાની જે વાત છે એ પ્રાપ્ત દરજ્જામાં સમાયેલી છે પણ પ્રાપ્ત એવો પણ દરજ્જો છે કે દરજ્જો તમે જો પુરુષાર્થ ન કરો અથવા તો એને ટકાવી રાખવાના પ્રયાસો ન કરો તો એ દરજ્જો બદલાઈ પણ શકાય છે એટલે જ્યારે જે દરજ્જો બદલાઈ શકે છે એવી વાત હોય ત્યારે બહુ સ્વાભાવિક છે કે એ દરજ્જો ગુમાવવાની વાત આવે અર્પિત અને અર્જિત દરજ્જાનો પાયાનો ભેદ આ પણ છે કે જન્મથી દરજ્જો મેળવાય છે એ દરજ્જો દૂર થઈ શકતો નથી વર્તમાનપત્રોમાં આવે કે મારા સંતાન સાથે મારા પુત્ર સાથે મારે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી પરંતુ એક પ્રકારનો દરજ્જો છે એ દરજ્જો ક્યારેય ભૂંસાતો નથી જ્યારે જન્મગત તમે દરજ્જો મેળવ્યો હોય પરંતુ વ્યવસાયિક દ્રષ્ટિએ તમે આ દરજ્જો મેળવો મેળવ્યો હોય કે પ્રાપ્ત દરજ્જો કર્યો હોય એ ગુમાવવાનો તમારે ભય રહે છે તમે કોઈક એવું કામ કરો અથવા તો તમે એ દરજ્જો છોડી પણ શકો છો આજે માનો કે કલેક્ટર તરીકેનો તમને દરજ્જો મળ્યો છે અને એ કલેક્ટરની નોકરી તમે છોડી અને તમે પ્રાઇવેટ સેક્ટરમાં જાઓ તો એક આઈએસ તરીકેનો તમે દરજ્જો છોડો છો તો દરજ્જો ગુમાવવાનો ભય રહેશે સાથે સાથે દરજ્જો તમે છોડી પણ શકો છો જ્યારે પ્રાપ્ત દરજ્જામાં આવી વાત આવી શકતી નથી મિત્રો મિત્રો આજના વ્યાખ્યાનની અંદર આપણે સામાજિક ક્રિયા સામાજિક આંતરક્રિયા દરજ્જો માનવી એક સામાજિક પ્રાણી તરીકે સામાજિક પ્રાણી તરીકે એ કઈ રીતે વર્તન કરે છે અને એ કઈ રીતે સંમિલિત થાય છે સમાજના પ્રવાહની અંદર એ બધી જ બાબતો જોઈ સમાજશાસ્ત્રને સમજવા માટે આ મૂળભૂત ખ્યાલો ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા છે મિત્રો આગામી ગુરુવારે આપણે પુનઃ બાયસેગના કાર્યક્રમ હેઠળ સંધાન કાર્યક્રમ હેઠળ ફરી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો આભાર